નમસ્કાર, હું સમીમ, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. પાદરાની જેમ ભરૂચમાં પણ લેબોરેટરીના સંચાલકો તબીબોના પ્રમાણે રિપોર્ટ આપે છે, ચાલતી લોકચર્ચા. લેબોરેટરીના રિપોર્ટમાં તફાવત કેમ આવે છે? દર્દી વિશ્વાસ મૂકે તો કોના પર મૂકે? શુક્લતીર્થનો મેળો, એસટી વિભાગને ફળ્યો. 4.25 લાખ રૂપિયાથી વધુની આવક. ભરૂચ એસટી વિભાગ દ્વારા 413 વધારાની ટ્રીપો દોડાવાઈ. અંકલેશ્વર અંડાડા છાપરા ગામ વચ્ચેનું નાળું ધસી પડતા મુશ્કેલી. નાળાનો એક ભાગ તૂટી જતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. હાલ એવી ઘટનાઓ બની રહી છે જે ન બનવી જોઈએ, જેમ કે તાજેતરમાં પાદરાના તબીબ અને લેબના સંચાલક વચ્ચેની ટેલિફોનિક વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. ત્યારે ભરૂચના રહીશો એમ વિચારી રહ્યા છે કે શું ભરૂચના તબીબો અને લેબોરેટરીના કરતા હર્તાઓ વચ્ચે પણ આવું જ સેટિંગ હશે? હાલ એવી ઘટનાઓ બની રહી છે જે ન બનવી જોઈએ, જેમ કે તાજેતરમાં પાદરાના તબીબ અને લેબના સંચાલક વચ્ચેની ટેલિફોનિક વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે. ત્યારે ભરૂચના રહીશો એમ વિચારી રહ્યા છે કે શું ભરૂચના તબીબો અને લેબોરેટરીના કરતા હર્તાઓ વચ્ચે પણ આવું જ સેટિંગ હશે? તેવી લોકચર્ચા ચાલી રહી છે. કેટલાક વ્યવસાય એવા હોય છે જેમાં શુદ્ધ અને 100% માનવતા હોવી જોઈએ. આવા વ્યવસાય કમાણીના સાધન નથી. તબીબ અને તેથી આરોગ્યનો વ્યવસાય પણ માનવતા પર આધારિત છે. પરંતુ તાજેતરમાં પાદરા વડોદરા વિસ્તારની એક લેબોરેટરીના કરતા હર્તા અને તબીબ વચ્ચેની ટેલિફોનિક વાતનો ઓડિયો વાયરલ થયો છે, જેમાં લેબોરેટરીના સંચાલક એમ કહે છે કે સાહેબ, એટલે કે તબીબ કહે તે પ્રમાણે રિપોર્ટ બનાવી આપીએ છીએ. આ ઓડિયો સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ભરૂચના રહીશો આ બાબતને ભરૂચના અનુસંધાને મૂલવી રહ્યા છે. ભરૂચની લેબોરેટરીઓ અને સાથે તબીબો અંગે લોકો શંકા કરી રહ્યા છે. અલબત્ત આ બધી લોકોની ધારણા છે, લોક ચર્ચા છે. પરંતુ હાલ ભરૂચ પંથકમાં જે ડેન્ગ્યુના રોગનો વાવર ચાલી રહ્યો છે, તેમાં લેબોરેટરીના રિપોર્ટ કદાચ તદ્દન સાચા ન હોય અને ડાયાબિટીસ કે અન્ય રોગોના પણ રિપોર્ટ તદ્દન સાચા નહીં હોય, તો આવી બધી લોકચર્ચા ચાલી રહી છે. અત્રે ખૂબ ભારે હૈયે નોંધવું રહ્યું કે એક ખોટો લેબોરેટરી રિપોર્ટ દર્દીને હજારો રૂપિયાનો ખર્ચ કરાવી શકે છે. શુક્લતીર્થના મેળાથી ભરૂચ એસટી વિભાગની 4.25 લાખથી વધુની આવક થઈ છે. પાવન સલીલા મા નર્મદાના તટે આવેલ તીર્થશમાં શુક્લતીર્થના મેળાની શ્રદ્ધાળુઓમાં જાત્રા તરીકે ઓળખાય અનેરું મહાત્મ્ય રહેલું છે. શુક્લતીર્થની યાત્રામાં લાખોની માનવમેદની ઉમટી હતી. નર્મદાના પાવન સ્નાન સાથે શુક્લેશ્વર મહાદેવ, વિષ્ણુ ઓમકાર નાથ સહિત અન્ય દેવી દેવતાઓના દર્શન અને મેળાની મજા માણી હતી, જે માટે ભરૂચ એસટી ડેપો દ્વારા પણ વિશેષ બસની વ્યવસ્થા શ્રદ્ધાળુઓની સુવિધા માટે કરવામાં આવી હતી. શુક્લતીર્થના મેળામાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે એસટી વિભાગ દ્વારા 413 ટ્રીપો મારવામાં આવી હતી, જે દ્વારા એસટી તંત્રને 4.25 લાખ રૂપિયા જેવી આવક આ વર્ષે થવા પામી છે. શુક્લતીર્થના મેળાની શરૂઆતમાં મહા વાવાઝોડું અને વરસાદી માહોલથી યાત્રાળુઓની સંખ્યા ઓછી રહેવા પામી હતી, પરંતુ તે બાદ કાર્તિકેય પૂનમ આવતા દર વર્ષની જેમ લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા એસટી વિભાગની સ્પેશિયલ મેળાની ટ્રીપોમાં પણ વધારો કરાતા એસટી વિભાગની આવકમાં પણ વધારો થયો છે. અંકલેશ્વર તાલુકાના અંડાડા છાપરા ગામ વચ્ચેના માર્ગ પરનું નાળું બિસ્માળ બનતા વાહન ચાલકો સહિત સ્થાનિક લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના અંડાડા ગામથી છાપરા ગામ તરફ જવાના માર્ગ પર એક નાળું છે, જે થોડા સમય અગાઉ ધસી પડતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ માટે મુશ્કેલીરૂપ બની ગયું છે. આ અંગે સ્થાનિક લોકો દ્વારા ભરૂચ PWDમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં હજી સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. અંડાડા છાપરા ગામના માર્ગ પર નાળું બિસ્માર થવાની સાથે પાણીની એક પાઇપ પણ તૂટેલી છે, જેના કારણે પાણીનો બગાડ પણ થઈ રહ્યો છે. સ્થાનિકો દ્વારા કોઈ વાહન ચાલક અકસ્માતનો ભોગ ન બને તે માટે સ્થાનિકો દ્વારા નાળાની ફરતે કાંટાની આડસ મૂકવામાં આવી છે અને વહેલી તકે PWD દ્વારા નાળું બનાવવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. દહેજની ફિલાટેક્સ કંપની દ્વારા ભરૂચ જિલ્લાના પત્રકારોના એકમાત્ર રજીસ્ટર્ડ સંગઠન ભરૂચ સક્રિય પત્રકાર સંઘને હેલ્મેટ એનાયત કરવામાં આવ્યા હતા. દેશભરમાં આજે ટ્રાફિકના નિયમો અંગે સરકાર જાગૃત કરી રહી છે, ત્યારે ભારતના દરેક નાગરિકોએ વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અને પોતાના પરિવાર માટે સુરક્ષા નામનું રક્ષણ કવચ આપવાની પોતાની ફરજ છે. ત્યારે જાગૃતિના ભાગરૂપે દહેજની ફિલાટેક્સ ઇન્ડિયા કંપની દ્વારા પોતાના CSR ફંડમાંથી ભરૂચ સક્રિય પત્રકાર સંઘના તમામ સભ્યો
અને દરેક સભ્યના પરિવારની મહિલાઓની સુરક્ષા સંબંધી એક મેલ અને એક ફિમેલ બંને પહેરી શકે એવા હેલ્મેટ પગુઠણ ફાર્મ હાઉસ ખાતે એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ફિલાટેક્સ ઇન્ડિયા કંપનીના HR હેડ રવિન્દ્ર વર્મા તેમજ તેમના સહયોગી ભાવેશ ગોહિલ, ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ જગદીશ પરમાર સહિત સંઘના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આપ લોકોને હમે એક મોકા દિયા હે આપકી સેવા કરને કા, તો ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ આપ ટ્રાફિક નિયમ કો ધ્યાન મે રખતે હુએ આપ સભી પત્રકાર સંઘ કો હેલ્મેટ કા યોગદાન દે રહી હે ઓર સભી કો હેલ્મેટ પહેન કે આપ લોગ બાઇક ચલાયેંગે ઇસકા હમે અપેક્ષા હે ઓર અપને સેફ્ટી કા ભી ખ્યાલ રખેંગે. ઇસકે લિયે બહોત બહોત ધન્યવાદ. ફિલાટેક્સ ઇન્ડિયા લિમિટેડ હમેશા CSR એક્ટિવિટીઝ મે સમાજ કે ઉત્થાન કે લિયે, સ્વાસ્થ્ય કે લિયે ઓર પર્યાવરણ કે લિયે હમેશા કામ કરતી હે ઓર આપકે સહયોગ સે, આપ લોગો કે પત્રકાર સંઘ કે સહયોગ સે મે ઉમીદ કરતા હું કે ફિલાટેક્સ ઇન્ડિયા ઇસી તરીકે સે સમાજ કી સેવા કરતે રહેગા. બહોત બહોત ધન્યવાદ. ફિલાટેક્સ કંપની દ્વારા દરેક પત્રકારોને હેલ્મેટ આપવાનો એક અભિગમ અપનાવવામાં આવ્યો છે. પત્રકારો પણ જ્યારે ફિલ્ડમાં હોય છે ત્યારે મોટાભાગે બાઇક લઈને ફરતા હોય છે, તો એમની સેફ્ટી માટે પણ આ એક પહેલ ફિલાટેક્સ દ્વારા કરવામાં આવી છે. એ ખરેખર ખૂબ આવકાર્ય છે. ભરૂચ સક્રિય પત્રકાર સંઘ સાથે જોડાયેલા તમામ પત્રકારો અને એમના પત્નીને એક જેન્ટ્સ હેલ્મેટ અને એક લેડીઝ હેલ્મેટ, આમ એક પત્રકારને બે હેલ્મેટ આપવાનો એમનો અભિગમ છે. આજે અમે એને આવકારીએ છીએ અને ફિલાટેક્સ કંપનીનો આભાર વ્યક્ત કરીએ છીએ. પત્રકારોની કામગીરીમાં આ એક તમે પ્રાણ પૂર્યા છે એમ કહીશ તો પણ ખોટું નથી. ભરૂચના સૌપ્રથમ વાર ટીનેજર્સની સમસ્યાઓ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા ટ્રેનર ફિરોજ મુગલે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કિશોર અવસ્થામાં પ્રવેશેલા કિશોર કિશોરીઓ અનેક સમસ્યાઓનો સામનો કરતા હોય છે. ટીનેજર્સ કેટલીક વ્યક્તિગત અને શારીરિક સમસ્યાઓ પરિવાર કે અન્ય વ્યક્તિઓ સાથે શેર કરી શકતા ન હોવાથી મૂંઝવણ અનુભવતા હોય છે. ટીનેજર્સની સમસ્યાઓના સમાધાન માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા ટ્રેનર ફિરોજ મુગલે હાજર રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ક્લાઉડ FM ટીમના સભ્ય અને નગરસેવક સલીમ અમદાવાદી, અબ્દુલ કામઠી સહિત અન્ય આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. क्या करना है, सेल्फ अवेयरनेस. किसने आज तक अपने बारे में सेल्फ अवेयरनेस पर थोड़ा सा काम किया है? एनीवन, किसी ने सोचा ये पॉइंट सेल्फ अवेयरनेस मैं क्यों बनाऊं? मेरा एक्चुअली मेन मकसद क्या है? व्हाट इज माय ब्लेसिंग, व्हाट इज माय गिफ्ट, मेरा गिफ्ट क्या है एंड हाउ कैन आई डील विद माय गिफ्ट इन दिस वर्ल्ड? किसी ने ये सोचा? खास करीने एजुकेशन की बात छे, एक केवल प्लेटफॉर्म छे જરૂરી છે. સિનિયર સિટીઝન ગ્રુપની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદે પુષ્પાબેન પટેલની વરણી કરવામાં આવી હતી. સિનિયર સિટીઝન ગ્રુપની વાર્ષિક સાધારણ સભા યોજાતા પ્રમુખ પદે પુષ્પાબેન પટેલની વરણી કરવામાં આવી હતી, જ્યારે મંત્રી તરીકે સૂર્યકાંત પરીખની વરણી કરવામાં આવી હતી. માસ દરમિયાન જે સિનિયર સિટીઝનોનો બર્થડે હોય તે અંગેની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વિવિધ ગીતો સિનિયર સિટીઝનોએ ગાયા હતા. તમી મુસાફિર હે, આતા હે જાતા હે, આતે જાતે રસ્તે મે યાદે છોડ જાતા હે, છોડ દે સાથ અંકલેશ્વર GIDC માં આવેલ ગુમાનદેવ પ્રોસેસ કંપનીમાં કામ કરતી મહિલા કામદારનો હાથ મશીનમાં આવી જતા કાંડું કપાઈ જતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. પોલીસ સૂત્રોએ માહિતી મુજબ અંકલેશ્વર GIDC વિસ્તારમાં રહેતી અને મૂળ બિહારની ગીતાદેવી તાતી ગુમાનદેવ પ્રોસેસ કંપનીમાં નોકરી કરે છે,
તેઓ ગત 12મીના રોજ પ્લાન્ટમાં મશીન ઉપર કાપડ ખેંચી રહી હતી. તે દરમિયાન અચાનક તેમનો જમણો હાથ મશીનમાં આવી જતા કાંડું કપાઈ જતા બૂમાબૂમ કરતા આસપાસના કામદારો દોડી આવી તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગેની જાણ જીઆઈડીસી પોલીસને કરાતા પોલીસ દોડી આવી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના યાત્રાધામ એવા શુક્લતીર્થ ખાતે પૌરાણિક યાત્રાના દિવસો ચાલી રહ્યા છે. તે સમય દરમિયાન એલસીબી પોલીસે મળેલ બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભરૂચ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ એવા શુક્લતીર્થ ખાતે યાત્રાના સમયગાળા દરમિયાનના દિવસોમાં ભરૂચ એલસીબી પોલીસે મળેલ બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એલસીબી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્લતીર્થ ગામના પીપળા ફળિયામાં રહેતા જેઠુબેન શંકર વસાવા અને સોમા બોખા વસાવાના ઘરે રેડ કરવામાં આવી હતી, જેમાં કુલ 89 નંગ વિદેશી દારૂની બોટલો કિંમત રૂપિયા 26,500 ઝડપાઈ હતી. આ અંગે જેઠબેન વસાવા અને સોમા વસાવાની અટક કરવામાં આવી છે, જ્યારે ભરૂચની વિદેશી દારૂનો જથ્થો મોકલનાર કૃણાલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. વધુ તપાસ નવીપુર પોલીસ કરી રહી છે. ભારત દેશની ઓળખ અને સનાતન ધર્મની ધરોહર એવા ભગવાન નીલકંઠ મહાદેવજીના બે મુખ્ય મંદિરથી રામેશ્વરની કુલ 6800 કિલોમીટર જેવી કોસ્ટલ રોડ પર 12 લોકો 3 કાર સાથેની સાહસિક યાત્રા 11/11/19 થી પરત કચ્છ 23/11/19 સુધી યાત્રા ભુજથી શરૂ થઈ છે. આ યાત્રા પાછલા 3 દિવસમાં કોટેશ્વર, દ્વારકા, સોમનાથ, માધવપુર જેવા ગુજરાત અને દેશના મહત્વના સ્થળો પરથી પસાર થઈ ભાવનગરથી પનવેલ રાત્રિ રોકાણ છે. પ્રવાસમાં મૂળ કચ્છના હાલ ભરૂચ જીએનએફસીના કર્મચારી એવા યોશિતા સિંતાસુ સુકલ અને જોટના સુરેશ ચૌહાણ અને ગુજરાતના પ્રસિદ્ધ બાઇક પરના સાહસિક યાત્રી પારુલબેન ભરૂચ તરફથી શુભકામનાઓ માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતા. આ યાત્રામાં જોડાયેલ તમામ 12 સભ્યો ગુજરાતી છે. અલ્પેશ પટેલ, રઘુપતિ, જીતેન્દ્ર પટેલ, સંજય વ્યાસ, ઉદય અંતાણી, ટૂરના આયોજક અમિત પાઠક, ભરત રૂપારેલ, કેતન ચૌહાણ, સામજી ખુંગલા, ભરતસિંહ સોઢા, ધવલ પાઠક, વિરલ વોરા, આમ કુલ 12 પ્રવાસી જે કોઈપણ યાત્રી એકબીજાને ઓળખતા પણ નથી, પણ સોશિયલ મીડિયાના સંપર્કના કારણે એક વિચારને યાત્રાનું રૂપ અપાયું, જેમાં બેટી બચાવો બેટી પઢાવો, ટ્રાફિક રૂલનું પાલન સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી પર્યાવરણ બચાવવાની થીમ સાથે લઈ નીકળ્યા છે. ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે કારતક સુદ પૂનમના દિવસે રણછોડજી મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ તુલસી વિવાહ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તુલસી વિવાહનો પ્રસંગ હોય મંદિર ખાતે ભવ્ય લાઇટિંગ તેમજ ફૂલમાળા તેમજ રંગોળીથી મંદિરને ઝળહળતું કરાયું હતું. રણછોડજી મંદિર ખાતે સવારે ગણેશ સ્થાપના તેમજ બપોર બાદ ગ્રહ શાંતિ સાથે તુલસી વિવાહના વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. ભગવાન વિષ્ણુને ભવ્ય શણગાર કરી ભગવાનનો પાલખીમાં વરઘોડો નીકળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. વર પક્ષ તરફથી રોહિતભાઈ દવે તેમજ કન્યા પક્ષ તરફથી ભાલચંદ્ર દિનકરાવ ઉપસ્થિત રહ્યા હતા. રણછોડજી મંદિરે ઘણા વર્ષોથી તુલસી વિવાહ શુભ પ્રસંગનું આયોજન કરવામાં આવે છે. તુલસી વિવાહે સમગ્ર ગ્રામજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. ભગવાન વિષ્ણુ સ્વરૂપના શાલિગ્રામ અને તુલસી માતાજીના વિવાહ શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન થતા જ આગામી સમયમાં શહેર તેમજ ગ્રામ વિસ્તારમાં લગ્ન પ્રસંગ તેમજ શુભ પ્રસંગની મોસમ ખીલી ઉઠશે. વાલિયાના પ્રભાત સહકારી જીન ખાતે સીસીઆઈ કપાસ ખરીદી સેન્ટરનો પ્રારંભ કરાયો છે. ચાલુ વર્ષે ખૂબ જ વિપુલ માત્રામાં કપાસની આવક થઈ છે, ત્યારે ક્વિન્ટલ દીઠ રૂપિયા 800 થી 1,000ના નીચા ભાવ ચાલે છે. ત્યારે વાલિયા તાલુકાના આદિવાસી વિસ્તારમાં ખેડૂતોને મદદરૂપ થવાના આશયથી અને ખેડૂતોને કપાસના પોષણશ્રમ ભાવો મળે તે હેતુથી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સીસીઆઈ ખરીદ કેન્દ્રનો પ્રારંભ વાલિયાના પ્રભાત સહકારી જીન ખાતે શરૂ કરાયો છે, જેમાં સીસીઆઈ મારફત રૂપિયા 5500 પ્રતિ ક્વિન્ટલના ટેકાના ભાવથી કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે, જેના પગલે ખેડૂતોમાં ખુશી પ્રસરી જવા પામી છે. પ્રભાત ચીન વાલિયા ખાતે ગણેશ સુગર અને એપીએમસી વાલિયાના ચેરમેન સંદીપ માંગરોલા, પ્રભાત સહકારી ચીનના ચેરમેન રાકેશ સાયણિયા સહિત અન્ય સહકારી અગ્રણીઓ સીસીઆઈના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા પેન્શનર મંડળ દ્વારા પેન્શનર ડેની ઉજવણી કરવામાં આવનાર છે. તારીખ 17/12/19 પેન્શનર ડેની ઉજવણી માટે ભરૂચ જિલ્લા પેન્શનર મંડળ દ્વારા ખાસ સાધારણ સભાનું આયોજન ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે કરવામાં આવ્યું છે, જેમાં મંડળના સભાસદે તેઓના પુત્ર પૌત્ર કે પૌત્રીએ વર્ષ 2019 લેવાયેલ બોર્ડ કોલેજ યુનિવર્સિટીની પરીક્ષામાં તેમજ અન્ય ક્ષેત્રમાં તેજસ્વીતા પ્રાપ્ત કરેલ હોય તેવા 5, તે ઉપરાંત સામાજિક, રાજકીય અને સરકારી ક્ષેત્રમાં ઊંચો હોદ્દો પ્રાપ્ત કર્યો હોય તેવા 5 વ્યક્તિનું સન્માન કરવામાં આવશે. આ માટેના નિયત નમૂનામાં
માહિતી પેન્શનર મંડળની કચેરીમાંથી ફોર્મ મેળવી તારીખ 30/11/19 સુધીમાં મંડળને માહિતી પૂરી પાડવાની રહેશે. મંડળના તમામ સભાસદોએ પોતાના ઓળખપત્ર સાથે સમયસર હાજર રહેવા ભરૂચ જિલ્લા પેન્શનર મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે. તારીખ 15/11/2019 રોજ અગત્યનું સમારકામ કરવાનું હોવાથી 132 kV મક્તમપુરથી નીકળતા 22 kV GIDC ફેઝ 1 પર આવતા તમામ વિસ્તાર જેવા કે મારુતિ સ્ટોન, ભગવતી એન્કલેવ, સાંઈ હાઇટ્સ, સાંઈધામ રેસિડેન્સી, હોટેલ આસિસ, પ્રેસ્ટીજ ચેમ્બર, GIDC ફેઝ 1માં આવતા તમામ ઔદ્યોગિક એકમો, ST કન્ઝ્યુમર, હોટેલ રેઝન્ટા, ABC બિયરિંગ, સિમકો, બ્લુ સ્ટાર, ઓરિયન વાયર, ગણેશ એન્ટરપ્રાઇઝ, કર્ણાવટી વોવેન તેમજ તેની આસપાસના તમામ ઉદ્યોગો, LP ગેસ, વર્ડી સ્ટીલ, RK સ્ટીલ, સેન્ટો એન્જિનિયરિંગ, ટેકનો એન્જિનિયરિંગ તેમજ તેની આસપાસના તમામ વિસ્તાર કે જે GIDC ફેઝ 1 પર આવે છે તે તમામ વિસ્તારમાં સમય સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. કામ પૂર્ણ થયે કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના સદર વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે, જેની સૌ ગ્રાહક મિત્રોએ ખાસ નોંધ લેવી. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાદરાની જેમ ભરૂચમાં પણ લેબોરેટરીના સંચાલકો તબીબોના પ્રમાણે રિપોર્ટ આપે છે, ચાલતી લોકચર્ચા. લેબોરેટરીના રિપોર્ટમાં તફાવત કેમ આવે છે? દર્દી વિશ્વાસ મૂકે તો કોના પર મૂકે? શુક્લતીર્થનો મેળો, ST વિભાગને ફળ્યો. 4.25 લાખ રૂપિયાથી વધુની આવક. ભરૂચ ST વિભાગ દ્વારા 413 વધારાની ટ્રીપો દોડાવાઈ. અંકલેશ્વર અંડાડા છાપરા ગામ વચ્ચેનું નાળું ધસી પડતા મુશ્કેલી. નાળાનો એક ભાગ તૂટી જતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.